મિત્રો એક નાગર મૂર્તિઓ અને પારસી કન્યાના લગ્ન થાય ત્યારે લગ્ન કરતા લોચા વધારે થાય, લવ કરતા લવારો વધારે થાય, અને એમાં પણ જ્યારે બંનેના બીજી વારના લગ્ન હોય તો એ મેરેજમાં માથાકૂટ વધારે થાય. અહીંયા લગ્ન તો કારણ થઈ ગયા પણ આ લોકો આવ્યા કેમ નહીં? મૂર્તિઓ નાગર અને કન્યા પારસી, જેવી તમારી મરજી ઠાકરજી. પણ ગુગલભાઈ એક વાત કહું, આ જોડો લોબો ટકે એમ લાગતું નથી. એ ભાઈ મહેન્દ્ર, ધીમંતની અડધી જિંદગી પત્નીઓને સમજવામાં જ નીકળી જશે, ને જે દિવસે સમજી જશે એ દિવસે ગુજરી જશે. એટલે શું છે કે ચાર દિવસ પહેલા આપણે મેરેજ બ્યુરોમાં મળ્યા, તરત જ લગ્ન કરવા નક્કી કર્યું. નહીં નહીં, એટલે આપણને એકબીજાના સ્વભાવ ગમ્યા, તમે મને નિખાલસ લાગ્યા, હું તમને ભોળો લાગ્યો. વેરી ક્યુ. પણ આ ઉપરાંત પણ મારા ઘરના ઘણા બધા નીતિ નિયમો છે જે આપણે સમજી લઈએ તો સારું. યુ મીન ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ? નહીં 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 નહીં, સમજ અગત્યની વાત. મારી સાથે લગ્ન કર્યા પછી તમે પારસીમાંથી નાગરાણી બની ગયા છો. નાગરાણી એટલે ભાભી? અરે ભાભી, એ નાગર એટલે તમે નાગરાણી થયા ને? એ ફિમેલ નાગર. ફિમેલ નાગર. ગૂગલ, આ તારી ભાભી કોઈ દિવસ ઝીરો ફિગર પામી શકશે ખરી? ભાઈ, દહીંની છાશ થાય, છાશનું પાછું દહીં ના થાય. છે ઢોકળા જેવી ને થવું છે ને પાતરા જેવું. યાર ગૂગલ, ગૂગલ મને એવો કોઈ આઈડિયા આપ જેને કારણે ડેલું મારી બધી વાત માનવા માંડે. સરપ્રાઈઝ? તું ભાભીને કોઈ મોંઘી દાટ સરપ્રાઈઝ ગિફ્ટ આપ, ભાભી તારી બધી વાત માની લેશે. હરામ, બોલ, ખર્ચો કરાવવાની જ વાત કરે છે. ના પણ છે, વાતમાં દમ તો છે. અરે પણ શો ગેફ, હમણાં થોડા દિવસ પહેલા જ મેં કેટલી બધી ડિઝાઇનર સાડી અને એક ડાયમંડ નેકલેસ ગિફ્ટમાં આપ્યો છે. તે બે તારા જેવો કંજૂસ માણસને એટલો ખર્ચો કરે ને, હું માનતો જ નથી. કોઈને કહેતો નહીં, એક્ચ્યુઅલી આ બધી ગિફ્ટમાં મેં ખર્ચો કર્યો જ નથી. હા તો પછી દિવ્યા જેની જૂની સાડીઓ ભૂલી ગયેલી ને, ડિઝાઇનર સાડી, એને ડ્રાય ક્લિનિંગ કરાવી અને એક નેકલેસ હતો ડાયમંડ નેકલેસ, એને પોલિશ કરાવીને ડેલુને ગિફ્ટ તરીકે આપી દીધો. ઓ ભાઈ, તે દિવ્યા ભાભી એમનો રહી ગયેલો સામાન પાછો લેવા આવશે ત્યારે. તું તો ધીમોની એક્સન્ટ દિવ્યા છે ને, અહીંયા ખાય આવી, હું મારો રહી ગયેલો સામાન લેવા આવી છું. ઓહો, રહી ગયેલો સામાન લેવા આવી છ? જો આ ડાયમંડ નેકલેસ તારા ધીમોએ મને ગિફ્ટ કર્યો છે, સરસ પોલિશ કર્યો છે. પોલિશ? હા, આ નેકલેસ તારી પહેલા એને મને ગિફ્ટમાં આપ્યો છે. ગિફ્ટ? સેકન્ડ વાઇફ છું એટલે ગિફ્ટ પણ મને સેકન્ડ હેન્ડ આપી? અરે ભાઈ, લક્ષ્મણજીનો જીવ બચાવવા હનુમાનજી છે દ્રોણાગીરી પર્વત પર ગયા હતા. તું તારી મેરેજ થઈ બતાવવા પક્ષિકમ રત્નાગીરી તો જા, ને જો ત્યાં ના ફાવે તો ગોવા જા, કાશ્મીર જા, ચેરાપુંજી જા, અને આ બધું બજેટમાં ના હોય તો તો માઈ જા. મતલબ ગઈ જા, હું એટલા બધા દિવસ થયા લગનને કે તે લઈ પણ નથી ગયો. મને ગોવા લઈ જા ને. ગોવા? ક્યાં? ગોવા. ગોવા જવું છે? યા. ગોવા જવું તારે? યા. અરે બોલતી કેમ નથી? ઉભી રહે, હમણાં લઈ જાઉં તને ગોવા. હેલો ડાર્લિંગ, ઓપન યોર આઈ, ધીરે ધીરે આંખ ખોલો. જાઉં ખોલે, આ રહ્યો ગોવા. આઈ ટર્ન બાય ટર્ન ફૂટ ટુ ગોવા. હીમું? હા જી. હવે મને સમજાયું. શું? તારા ડિવોર્સ કાઈ થયા? મેં મારા ઘરના દરેક ખૂણામાં ગરોળીઓ લગાડી દીધી છે પ્લાસ્ટિકની. ગરોળી? છી. શો છી? અરે પરણેલા પુરુષને પૂછ કે લગ્ન જીવનમાં ગરોળીનું શું મહત્વ છે. લગ્ન પહેલા દરેક પુરુષોનું પ્રિય પ્રાણી ભલે વાઘ કે સિંહ હોય, પણ લગ્ન પછી દરેક પતિઓનું પ્રિય પ્રાણી ગરોળી, વાંદા કે ઉંદર બની જતું હોય છે. ગરોળી એટલે કોણ? કોણ ના પૂછ પાછું. કોણ? કોણ? આલિંગનની દેવી. હે હટ. ઈમો, મારા એક્સ હસબન્ડ સાયરસ નો એક્સિડન્ટ થઈ ગયો, એની યાદાશ ચાલી ગઈ, મેમરી લોસ. એમાં આપણને શું? આપણને શું એટલે, મેં છે ને તને પૂછ્યા વગર ડોક્ટરને કહી દીધું કે એ લોકો અહીંયા સાયરસને લાવી શકે છે આપણા ઘરે. એટલે તારો એક્સ હસબન્ડ હવે આપણા ઘરમાં રહેશે? નહીં નહીં, એ બસ એની મેમરી આવી જાય તો સુધી બસ. કન્ફ્યુઝન. હું કોણ છું? હું ધર્મેશ વ્યાસ, મારું નવું કોમેડી હિલેરિયસ નાટક લઈને આવી રહ્યો છું તમારા દેશમાં, તમારા શહેરમાં. પાવરફૂલ કપલ. હું દેલનાઝ ઈરાની. હું મારી ટીમ સાથે આવું છું વિથ અ ન્યુ હિલેરિયસ પરફેક્ટ કોમેડી પ્લે વિથ અ સ્ટ્રોંગ મેસેજ. પાવરફૂલ કપલ. ડોન્ટ
મિસ ઇટ અ પ્લે ઇન ગુજરાતી.